મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે, આખી જિંદગી દુઃખી થશે, એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કરી લીધું. મારે આપની સાથે જે બે વાત શેર કરવી છે એમાંની એક વાત એ આ સ્પર્શ ઉપર છે અને સાચી બનેલી ઘટના છે, મકરંદભાઈએ નોંધી છે આભલા નામના પુસ્તકની અંદર. એક માણસ પોતાની ખરી ઈચ્છાથી નીકળ્યો હતો અને રસ્તામાં એને એક ગરીબ માણસ જોયો અને એને એમ થયું કે હું એને કશુંક આપું, એટલે એને ગાડી ઊભી રાખી અને ઊભી રાખીને એને નજીક જવાનું જોયું ત્યાં તો એને થયું કે આ તો અંધ છે, એટલે એની કરુણા વધુ જાગી. એને તાત્કાલિક ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટ કાઢવા પ્રયાસ કર્યો, ત્યારે એને ખબર પડી પાકીટ ભૂલી ગયો છે. એટલી દરમિયાનમાં તો એ માણસ એની પાસે બેસી ગયો હતો, એટલે પેલા અંધને ખ્યાલ આવી ગયો કે આ કોઈ વ્યક્તિ આવી છે ને મને કશુંક આપશે. પેલાને બેઠા પછી ખ્યાલ આવ્યો કે પાકીટ ભૂલાઈ ગયું છે. પેલાની અદમ્ય ઈચ્છા હતી એટલે એમણે સોરી કહેવા માટે પેલા અંધ પાસે બેસીને એનો હાથ પકડ્યો અને કહ્યું કે દાદા માફ કરજો, મારી ઈચ્છા હતી કે કંઈક હું તમને આપું પણ હું મારું પાકીટ ભૂલી ગયો છું. એટલે પેલો ભિખારી હતો અંધ, એણે કહ્યું કે બહુ સારું લાગ્યું મને, હું તમારો આભાર માનું છું. દાદા મેં તમને કંઈ આપ્યું નથી તો તમે આભાર કેમ માનો છો, મેં ક્યાં કંઈ પૈસા આપ્યા છે? તો કે ના તમે મને ઘણું આપ્યું છે. ના દાદા એવી મશ્કરી ન કરો, હું ખરેખર પાકીટ ભૂલી ગયો છું અને મને બહુ દુઃખ લાગ્યું, હું ફરીવાર આવીશ ને અહીંયા દઈ જઈશ. એને કહ્યું કે ના આપ પણ ઓછું ન લગાવો, પૈસા દેનારા તો ઘણા મળે છે પણ મારી પાસે બેસીને એનો હાથ હાથમાં પકડનારા મને કોઈ મળતા નથી. તમે મને આજે એટલું આપ્યું છે કે જે મને કોઈ આપતું જ નથી. અને પહેલો માણસ વિચારે એ પહેલા એને કહ્યું કે એક કામ કરશો? તો હા બોલો શું કરું? તો મારી એક વિનંતી છે, જ્યારે અહીંથી નીકળો ને ત્યારે બે મિનિટ અહીંયા થોભજો, થોભીને મારી પાસે બેસજો અને જેમ આજે હાથમાં હાથ લીધો છે ને એમ થોડી વાર મારો હાથ તમારા હાથમાં રાખજો, મને એવું લાગશે કે મને કોઈ મારો માણસ મળી ગયો છે. મકરંદભાઈ એવું લખ્યું છે કે એક સ્પર્શમાં કદાચ એને સ્વર્ગ મળ્યું હોય એટલો આનંદ એ અંધ વ્યક્તિને થયો. એટલે ફિઝિકલી તમે કંઈ આપી શકો તેને જ આપ્યું ગણાય એવું માનવાને કોઈ કારણ નથી. અહીંના લોકોની અભિવ્યક્તિની વાત તુષારભાઈએ કરી એ એટલા માટે છે કે એ અભિવ્યક્તિ સારી છે, તમારે સાચું ન ભળતું હોય એકબીજા હારે તો એકબીજાને ભેટી જ લેવાનું, એકબીજાને હાય હલ્લો કરી જ લેવાનું, હાવર્યું કહી જ લેવાનું, અને ભળતું હોય તો ભેટવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી, હાય હલ્લો કરવામાં કઈ વાંધો જ નથી. જ્યારે આપણે તો હળી મુશ્કેલી એ કે ભળતું હોય તો ભેટી નથી શકાતું અને ન ભળતું હોય તો ભેટવું જ નથી હોતું, એટલે ખોટ તો આપણને બે બાજુની જ છે. એટલે તમે વારંવાર ગુજરાત આવો ત્યારે તમે જેમ વર્તો છો એમ વર્તતા રહેજો, અમને ચેપ લાગે ને અમે કંઈક શીખી જઈએ તો એમાં અમને અમારો ફાયદો છે. બાપુ એક આપ જે વાત કરો છો એના સંદર્ભમાં રવિશંકર મહારાજે એક વાત લખી છે, બહુ ટૂંકી વાત. વાલ નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એક ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું કેમ બેન,
તમારે પગ નથી શું? મહારાજ લખે છે, મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એને પાસે ઉભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું, પૂછી જુઓ એમને, કદી કઈ દુઃખ દીધું હોય તો. હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીપું છું, માત્ર પાણી એમને ભરવું પડે છે. ત્યાં એના પતિએ કહ્યું, મહારાજ એને પૂછી જુઓ કે કદી દુઃખ પડવા દીધું છે. મેં એને બધે જાત્રા કરાવી છે, ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર. અરે પાલિતાણા ગયો ને મહારાજ, ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને, બધે દર્શને કરાવ્યા હતા. મહારાજ કહે છે, હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓઢને પૂછ્યું, તમે લગ્ન કર્યા તે પહેલા આ બાઈ અપંગ છે જાણતા હતા? હા હા, ચોક્કસ જાણતું હતું, તોય તમે લગ્ન કર્યું. મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે, આખી જિંદગી દુખી થશે, એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કરી લીધું. લગ્ન પણ સેવા માટે થઈ શકે, પ્રાપ્ત કરવા માટે નહીં, સેવા કરવા માટે પણ થઈ શકે. Thank you.